हेलो, गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। हवे आपणे यूनिट नंबर 3 छे, चेप्टर नंबर 4 छे, लेजर, बराबर। हाँ, तो लेजर नी चर्चा करी आपणे। तो लेजर ऊपर आवीए, तो पहला तो बाजू में हवे बुक राखजो, आ चेप्टर माटे थियोरिकल चेप्टर है, बराबर। तमने एमने नहीं समझाय एटले मेहरबानी करीने जो भणवू होय तो बाजू में बुक राखजो, नहींतर काय वांधो नथी मने। हवे फर्स्ट तमने एवं कीधु तो वर्ड लेजर जे स्टेन्ड फॉर लेजर एटले बधाय नाम सांभळेलुं छे, जे तमे कहो लेजर लाइट, बराबर। प्रेक्टिकली आपणे करेलो है। तो द वर्ड लेजर स्टेन्ड फॉर लाइट, एटले के लाइट एम्प्लिफिकेशन बाय स्टिम्युलेटेड इमिशन ऑफ रेडिएशन। एक अंडरलाइन करजो, केवु इमिशन है तो स्टिम्युलेटेड इमिशन है ऑफ रेडिएशन, बराबर। पछी आगळ जोईए शुं कीधुं, लेजर इज ए पावरफुल सोर्स ऑफ द लाइट हेविंग द प्रॉपर्टी लाइक द कोहेरंट एंड मोनोक्रोमेटिक। कोहेरंट लाइट, कोहेरंट लाइट कोने कहेवाय? कोहेरंट लाइट एटले एवी लाइट के जेमांथी जे कंई बधे वेव निकले, आ वेव जे एरिया, आ वेवना दरेक वेव माटे, बराबर, ओमेगा इक्वल होय। शू इक्वल होय? ओमेगा। इंट्रोडक्शन माथी तमने एक एक मार्क नु मळी जाय એટલે લઉં। કોહેરન્ટ માં બે સોર્સ, સપોઝ મેં લેઝર માંથી બે વેવ લીધા, આ બે વેવ માટે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 હોય, આ કોહેરન્ટ લાઇટ છે, બરોબર। પછી આગળ જોઈએ આપણે શાર્પનેસ। શાર્પનેસ બધાને ખબર જ છે, લેઝર માં જોવા મળે, ઇટ ઇઝ વિચ આર નોટ ફાઉન્ડ ઇન ધ નોર્મલ લાઇટ, બરોબર। નોર્મલ લાઇટ માં તમને શાર્પનેસ એવી જોવા નથી મળતી જે તમને લેઝર માં જોવા મળે। નોર્મલ લાઇટ સોર્સ લાઈક ટંગસ્ટન લેમ્પ, જે આપણે લેમ્પ જોઈએ, સાદો લેમ્પ, એ ટંગસ્ટન લેમ્પ છે, રેડી। ધ યુનિક પ્રોપર્ટી ઓફ ધ લેઝર ઇઝ ધેટ ઇઝ ધ લાઇટ વેવ ટ્રાવેલ વેરી લોંગ ડિસ્ટન્સ, બરોબર। આપણને ખબર જ છે લેઝરમાં શું થાય કે જે વેવ જે એ લાંબા અંતર સુધી ટ્રાવેલ કરે। પછી આગળ જોઈ તમને એક ગ્રાફ આપેલો હે, બરોબર, ફિગર જેવું, કે ઓર્ડિનરી લાઇટ અને લેઝર લાઇટમાં ફેર શું હોય। તો સિમ્પલ જે તમે ઓર્ડિનરી લાઇટ લ્યો, આ ઓર્ડિનરી જે આપણે લેમ્પ લીધો, ટંગસ્ટન લેમ્પ ધારો કે લઈએ આપણે, તો આ ટંગસ્ટન લેમ્પમાં શું થાય કે આ જે લાઇટ વેવ જે રહી ને, બધી ડાયરેક્શનમાં ફેલાય, એટલે આ લોંગ ડિસ્ટન્સ સુધી બહુ ટ્રાવેલ નથી કરી આપ। જ્યારે તમે લેઝર લ્યો, લેઝરમાં શું થાય કે તમને જે બીમ મળે છે, શું મળે? ઓનલી બીમ જ આપે લેઝર, એની લાઇટ જે રહી એ લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી આવે। આ સિમ્પલ એક તમને ગ્રાફ સમજાવવા માટે આપેલો, આકૃતિ બનાવી દીધી, બરોબર। તો જોઈએ આપણે આગળ એમાં, ધ લાઇટ ઇમિટેડ ફ્રોમ ધ લેઝર ઇઝ મોનોક્રોમેટિક, બરોબર। મોનોક્રોમેટિકનો મિનિંગ એવો થયો કે જે બધી ડાયરેક્શનમાં એક સરખા વેવથી, બરોબર, એ શું થતું હોય? ફેલાતું હોય, બરોબર ને। તમે હજી એમ પણ કહી રાખો કે બધી દિશામાં પણ, બરોબર, ડાયરેક્શન જે આપણે વાત કરીએ ને, બધી દિશામાં સમાન વેગથી જ આના વેવ ગતિ કરતા હોય, એ મોનોક્રોમેટિક લાઇટ થઈ, વિચ મીન્સ ઇટ ઇઝ વન કલર, આવ્યું? ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 હોય, બધી ડાયરેક્શનમાં સેવ વેવ હોય, એટલે કે એક જ કલર હોય અને અલગ અલગ તમને કલર જોવા મળતા નથી। એટલે આમ અલગ હોય, લાલ હોય, લાલ મળે, લીલી મળે, પણ જે સોર્સ હોય એ જ તમને રંગ મળે, બરોબર, કહેવાનો મિનિંગ એ થયો। ઇટ ઇઝ ધ વન કલર એન્ડ વેવ લેન્થ, વાઇલ ઇન કોન્ટ્રાસ્ટ ઓર્ડિનરી વ્હાઇટ લાઇટ જે છે, તો વ્હાઇટ લાઇટ હોય, આપણે આ લેઝરનો પ્રેક્ટિકલ બે માટે કરેલો, લાઇટ માટે પણ કરેલો અને લેઝર માટે પણ, તમે ઓલી સ્લિટ રાખો તો સ્લીટમાંથી લેઝર લાઇટ તમે પસાર કરો તો શું થાય, ફક્ત તમને સ્લીટ ઉપર એના અલગ અલગ બીમ જોવા મળે, પણ એમાં અલગ અલગ રંગ જોવા નથી મળતા। જ્યારે સોડિયમ લેમ્પ આપણે વાપરતા તો સોડિયમ લેમ્પમાં શું થતું, તમને 7 રંગ જોવા મળતા, હે ને, જાનીવાળી પિનારામાં અથવા તો 7 નહીં તો 5 રંગ તમને જોવા મળતા સ્લીટ ઉપર તમે આને ઇન્સિડન્ટ કરો તો, અને અહીંયા તમને શું થતું, આના અલગ અલગ ટપકા જોવા મળતા, અલગ અલગ આવી રીતે આપણે આ પ્રેક્ટિકલ કરેલો। તો કહેવાનો મિનિંગ જ એ થયો અહીંયા, લેઝર ઇમિટ લાઇટ
लेजर इमिट लाइट दैट इज हाईली डायरेक्शनल, अंडरलाइन कर दो यहां, विच मीन्स लेजर लाइट इज इमिटेड एज ए रिलेटिवली नेरो बीम। आयु केव बीम छे तो के नेरो बीम, बराबर, रिलेटिवली नेरो बीम इन ए स्पेसिफिक डायरेक्शन। हवे जो इंट्रोडक्शन में जे जे चर्चा करेली है के कोहेरेंट सोर्स छे, बराबर, आ बधुं एक मैं तमने बात कर दी थी, एनी फरीथी चर्चा करे तो आपणे बहु इंट्रोडक्शन में न जाऊं, टॉपिक ऊपर आवी जाइए, बराबर। मूल खबर पड़वी जोईए के लेजर में शू थाय, तो के लेजर लाइट एक तो मोनोक्रोमेटिक लाइट है, प्लस में कोहेरेंट है, बराबर, एना वेव अने कोई सिंगल बीम में ट्रावेल करे, एनो मीनिंग एवो थयो के आ जे लेजर में जे काय वेव जे छे लॉन्ग डिस्टन्स सुधी ट्रावेल करी आके, जे एज पर सीम्पल सोर्स, बराबर, जे आप सीम्पल लाइट सोर्स लीए नहीं सको। हवे फर्स्ट टॉपिक जे छे तमारो ई छे इंटरेक्शन ऑफ द लाइट विथ मेटर। तो लाइट जे मेटर ने इंटरेक्शन करे तो शू थाय, कई लाइट आया लेवानी, लेजर लाइट, हाँ, इंटरेक्शन लाइट विथ मेटर, मेटर एटले कोई पदार्थ, एना ऊपर तमे लाइट नु इंटरेक्शन करो तो शू थाय, जो एमां शू कीधुं एम तो रेडिएशन इंसिडेंट ऑफ द मेटर इज व्यू एज द स्ट्रीम ऑफ द फोटोन वेर इच फोटोन केरी द सम एनर्जी। કે જે તમે લાઇટને મેટર જે છે કોઈ એના ઉપર તમે લાઇટની ઇન્સિડન્ટ કરી, હે, તો લાઈટ પાસે શું હોય, કંઈક એનર્જી તો હોય છે ને, ફોટોનની બનેલી હશે, એને બનાવી ફોટોન ઇઝ ઇક્વલ ટુ તમે કહી આપો સમ ઓફ ફોટોન, અને આમ પણ કહી આપો એચ સી અપોન લેમડા, આટલી એનર્જી હોય આની પાસે, તો હિયર ઇઝ ધ એનર્જી, એનર્જી ઓફ ધ ડિફરન્સ બિટવીન ટુ એનર્જી લેવલ ઓફ ધ એટમ, ખાસ ધ્યાન રાખજો, આ આગળ પણ આવી ગયું હતું, રેડી, અને તમે ડેલ્ટા ઈ પણ કહી આપો, ડિફરન્સ બિટવીન ધ ટુ લેવલ, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ તમે એમ કહી આપો ફાઇનલ માઇનસ ઇનિશિયલ સ્ટેટ, ઈએફ માઇનસ ઈઆઈ, રેડી। હવે આગળ જોઈએ, વેર એચ ઇઝ ધ પ્લાન્ક કોન્સ્ટન્ટ, આ તો બધાને ખબર જ છે, અને એફ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ ફોટોન, વેન ફોટોન ટ્રાવેલ થ્રુ એ મીડિયમ મેઇનલી થ્રી ડિફરન્ટ પ્રોસેસ આર અકર, જ્યારે તમે કોઈ ફોટોનને મેટર ઉપર ઇન્સિડન્ટ કરો, મીડિયમમાંથી ટ્રાવેલ થાય ત્યારે શું શું થાય, તો જો આખી વસ્તુ કોઈ મેટર આપણે લઈ, આ મેટર શેની બનેલી, સપોઝ ઇલેક્ટ્રોનની, હે ને, ઇલેક્ટ્રોન હશે આમાં, કોઈ પણ મેટર લ્યો, હાલો હું આની અંદર એટમ હશે, ઇલેક્ટ્રોન હશે, પોઝિટિવ ચાર્જ હશે, ના બાઉન્ડેડ હશે, હવે આગળ જોઈએ શું કીધું, તો પેલા તો થાય એબ્સોર્પ્શન, શું થાય, લાઇટ તમે આના ઉપર ઇન્સિડન્ટ કરો એટલે પેલા એનું શોષણ થાય, તો ફર્સ્ટ શું થશે, એબ્સોર્પ્શન કરશે, એબ્સોર્પ્શન ની પ્રક્રિયા થાય, બરોબર, પછી શું થાય, બીજી સ્પોન્ટેનિયસ ઇમિશન, હવે જો કેવી રીતે થાય એ બધું આપણે જોશું, બરોબર, તમને કહી દઉં કે આ જે વેવ આવે, લાઇટ આવે, જેની પાસે કંઈક એનર્જી છે, ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ જેટલી, તો આ જે મેટર જે ઇલેક્ટ્રોનની બનેલી હોય ને, ઇલેક્ટ્રોન શું કરે, ફર્સ્ટ લાઇટનું એબ્સોર્પ્શન કરે, ક્યાં સુધી એબ્સોર્પ્શન કરે, કે જ્યાં સુધી આ ઇલેક્ટ્રોન જે છે ઈ એને જોઈને એટલી એનર્જી, એને જોઈ એટલી એનર્જીનું એબ્સોર્પ્શન ન કરે ને ત્યાં સુધી સતત એબ્સોર્પ્શન કર્યા કરે બધા, પછી એને કંઈક એનર્જી મળી ગઈ, ઇલેક્ટ્રોનને એનર્જી મળી ગઈ, એટલે અહીંયાથી શું થશે, ઇમિશન થશે, બરોબર, કોનું, તો કે ઇલેક્ટ્રોનનું ઇમિશન થાય, બરોબર, આ જે ઇલેક્ટ્રોન હોય એનું ઇમિશન થાય, અહીંયાથી એ છૂટા પડી, આ ઇફેક્ટને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ પણ કહી આપો તમે, બરોબર, આમાં ચોક નથી પડ્યો એવો, તો પછી આવશે ઇમિશન, સ્પોન્ટેનિયસ ઇમિશન, રેડી, પછી થર્ડ પોઈન્ટ શું થાય, પછી થશે સ્ટિમ્યુલેટેડ ઇમિશન, બરોબર, આ સ્પોન્ટેનિયસ છે, પછી તબક્કાવાર થશે સ્ટિમ્યુલેશન, સ્ટિમ્યુલેશન ઇમિશન થશે, આ ત્રણ સ્ટેપ થશે, તો આપણે આ ત્રણેય સ્ટેપ આપણે વારાફરતી જોવાના થશે, તો ફર્સ્ટ સ્ટેપમાં જઈએ એબ્સોર્પ્શનમાં, બરોબર, આઈએમપી ક્વેશ્ચન એવો જોજો, તો
तो फर्स्ट जो है एब्सॉर्प्शन, चल हजे सपोज एन एटम जोता जाजो इन द लोअर एनर्जी लेवल इवन શું કીધું છે એટમની એક લોઅર એનર્જી છે હું જેટલું લખું ને એટલું યાદ રાખું ને તો આખો ક્વેશ્ચન આવડી જાય હવે ગોખવાની જરૂર નથી તો એટમ જે એટમ પાસે કંઈક લોઅર એનર્જી લેવલ ઇવન ઇફ ધ ફોટોન ઓફ ધ એનર્જી એચ એફ ઇઝ ઇન્સિડન્ટ ઓન ધ એટમ હાલ તો કંઈક તમે એટમ ઉપર કંઈક એનર્જી ઇન્સિડન્ટ કંઈ તમને જે ફિગર આપી એ આપણે દોરીએ આમાં રેડી તો આ બે એનર્જી લેવલ આપેલા છે એક અહીંયા ઈ વન આપેલું છે અહીંયા તમને ઈ ટુ આપેલું છે બરોબર હાલ હવે શું કીધું છે કે લોઅર એનર્જી લેવલ તમને ઈ વન આપેલું છે અને હાયર લેવલ જે હાયર લેવલ એનર્જી તમને ઈ ટુ આપેલી હાયર એનર્જી લેવલ અને અહીંયા છે લોઅર એનર્જી લેવલ હવે કાંઈક તમે શું કર્યું એનર્જી આપી જોવામાં કે સપોઝ એન એટમ ઇન ધ લોઅર એનર્જી લેવલ ઇવન ઇફ ધ ફોટોન ઓફ ધ એનર્જી એચ એફ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ ઇવન ઇઝ ઇન્સિડન્ટ ઓન ધ એટમ તમે એટમ ઉપર કંઈક આ એટમ જે છે એના ઉપર કંઈક એનર્જી ઇન્સિડન્ટ કરો અને કેટલી એનર્જી ઇન્સિડન્ટ કરો તો કે ઇ ટુ માઇનસ ઇવન ઇ ટુ માં પહોંચી જાય બે ના તફાવત જેટલી તમે એમ પણ કહી શકો ડિફરન્સ જેટલી રેડી તો જેથી ના હાયર લેવલ એચ હાયર લેવલ હાયર એનર્જી લેવલમાં પહોંચી જાય એટમ ધ એટમ એબ્સોર્બ ધ એનર્જી એન્ડ જમ્પ ટુ ધ એક્સાઇટેડ સ્ટેટ થયું અહીંયાથી અહીંયા જમ્પ થઈ જશે રેડી આ ડેલ્ટા ઈ છે બે વચ્ચેનો ડિફરન્સ હવે આગળ જોઈએ આપણે ધીસ ટ્રાન્ઝિશન ઇઝ કોલ્ડ એબ્સોર્પ્શન ઓફ ધ ટ્રાન્ઝિશન બરોબર અથવા તો ઇન્ડ્યુસ્ડ ટ્રાન્ઝિશન ધીસ પ્રોસેસ કેન બી રિટર્ન એઝ એટમ જે હતો તમારી પાસે આ પ્રોસેસ નામ પણ લખી શકો કે એટમ એ અત્યારે નોર્મલ સ્ટેટમાં છે કેવા સ્ટેટમાં છે નોર્મલ આને કંઈક તમે એનર્જી આપી એટમને એચ એફ જેટલી હવે આ એક્સાઇટેડ સ્ટેટમાં આવે યોગ્ય એટલે ઉપર જે આ ફૂદડી બતાવેલા ફૂદડીનો મિનિંગ એવો સમજવાનો એક્સાઇટેડ સ્ટેટમાં જાય બરોબર હવે આ એક્સાઇટેડ થઈ ગયું તો તમે આને આમ પણ લખી આપો એ એ પ્લસ એચ એફ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર પછી આગળ જોઈએ વેર એ ઇઝ ધ એન એટમ ઇન ધ લોઅર સ્ટેટ આવ્યું ને નોર્મલ સ્ટેટ એટલે કે લોઅર સ્ટેટમાં અને એ સ્ટાર ઇઝ ધ એક્સાઇટેડ સ્ટેટમાં બરોબર ઇન ઇચ એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શન ઇવન એન એટમ ઇન ધ મીડિયમ ઇઝ એક્સાઇટેડ એન્ડ વન ફોટોન ઇઝ રિમૂવ ફ્રોમ ધ ઇન્સિડન્ટ લાઇટ બીમ શું કીધું છે જુઓ ઇન ઇચ એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શન ઇવન એન એટમ ઇન ધ મીડિયમ એક્સાઇટેડ બરોબર એટમ શું થયો તો કે એક્સાઇટેડ થયો એન્ડ વન ફોટોન ઇઝ રિમૂવડ ફ્રોમ ધ ઇન્સિડન્ટ લાઇટ બીમ એટલે જે તમે લાઇટ આને આપેલી હતી સપોઝ અહીંથી આપણે આને લાઇટ આપી રેડી તો લાઇટ જે આપી લાઇટનો એક ફોટોન રિમૂવ થઈ ગયો અને હકીકતમાં કોને મળ્યો છે આ એટમને મળ્યો અને એટમ આ એનર્જી લઈને એક્સાઇટેડમાં વયો ગયો કહેવાનો મિનિંગ આ થયો તો આગળ ધ નંબર ઓફ એટમ પર યુનિટ વોલ્યુમ અંડરલાઇન કરજો અહીંયા નંબર ઓફ એટમ પર યુનિટ વેલ્યુ વોલ્યુમ સોરી નંબર ઓફ એટમ પર યુનિટ વોલ્યુમ આનો મતલબ થયો એકમ કદમાં રહેલા એટમની સંખ્યા બરોબર યુનિટ વોલ્યુમ કીધું એકમ કદમાં રહેલા એટમની સંખ્યા ધ નંબર ઓફ એટમ પર યુનિટ વોલ્યુમ ધેટ અંડરગો એબ્સોર્પ્શન ટ્રાન્ઝેક્શન પર સેકન્ડ ઇઝ કોલ્ડ પર સેકન્ડ બરોબર ધ નંબર ઓફ એટમ પર યુનિટ વોલ્યુમ ઇઝ એબ્સોર્પ્શન પર સેકન્ડ ઇઝ કોલ્ડ રેટ ઓફ એબ્સોર્પ્શન રેડી પર યુનિટ વોલ્યુમ એબ્સોર્પ્શન ઇઝ પર સેકન્ડ ઇઝ કોલ્ડ આ એક માર્કમાં પૂછાય એબ્સોર્પ્શન રેટ ઇઝ કોલ્ડ એબ્સોર્પ્શન રેટ કેટલું એબ્સોર્પ્શન કરે એકમ કદમાં તમે એમ કહી શકો એકમ કદમાં એકમ સેકન્ડમાં હે ને એક સેકન્ડમાં જો એકમ કદમાં એક સેકન્ડમાં શ્વસન થતા ફોટોનની સંખ્યા સમતલ
रेडी एकम कद में एक सेकंड में शोषण थता फोटोन की संख्या ने जेने शू कही आको तमे एब्सॉर्प्शन रेट कही आको रेडी अने सेना वडे तमे ने डिनोट करी आको आर वडे इंडिकेट करेलू छे जो आर बी एस रेडी आओ इन एब्सॉर्प्शन आउ शब्द वापरेलो ई छे बराबर आ शू थयुं एब्सॉर्प्शन रेट थयो आर ए बी एस इज इक्वल टू माइनस एन बाय डी टी एन वन लखेलू है माइनस डी एन बाय डी टी आओ मीनिंग थियो रेडी हाल अथवा तो डी एन टू बाय डी टी आ समझा शू है नीचे नी लाइन अंडरलाइन करो आचे जो लाइन आपी नहीं तुम ऑटोमेटिक समझा जा शू कीधु जो वेर माइनस डी एन वन बाय डी टी आ शू है सजेस्ट द रेट ऑफ डिक्रीज ऑफ पॉप्युलेशन एट द लोअर लेवल ए लोअर लेवल में जो एटम हो सपोज एन वन आने कहीं एनर्जी मिली है ना ए क्या वयोग्य हायर लेवल में वयोग्य तो आया थी नंबर ऑफ एटम शू थी घटा ने पॉप्युलेशन बराबर द डिक्रीज द नंबर ऑफ एटम एट द लोअर लेवल जेना एन वन वे इंडिकेट कर माइनस बतावे है एन टू में जाए एन टू एट शू है अँपर हायर लेवल में इंडिकेट कर एन टू वर्ड तो अँ थी इलेक्ट्रॉन क्या है अँ थी फोटोन क्या आयो सपोज अँ आयो हायर लेवल में आयो है हायर लेवल में आयो एट संख्या में शू थत जावाधारो जावा डी एन टू बाय डी टी आज बतावे है ये हायर लेवल बतावे है आज बतावे ये लोअर लेवल में बतावे कारण के लोअर लेवल में एटमनी जे पॉप्युलेशन अथवा तो तमें कहो नंबर ऑफ एटम बराबर ये घटता जावाना एनर्जी मरते जाए अमी बधा हायर लेवल में जाता जावाना एटले माइनस डी एन वन बाय डी टी लोअर लेवल माटे छे अने डी टी डी बाय डी टी एन टू हायर लेवल माटे बराबर नीचे अहीं जोजो हवे द प्रोबेबिलिटी दैट एन एब्सॉर्प्शन ट्रांजेक्शन ट्रांजेक्शन अकर इन प्रपोर्शनल टू द फोटोन डेन्सिटी खास ध्यान रखो प्रोबेबिलिटी जे फोटोन जो ट्रांजेक्शन थे अथवा तो एब्सॉर्प्शन रेट जो है ई केना प्रपोर्शनल में है तो के फोटोन डेन्सिटी रेडी फोटोन की डेन्सिटी रो वे इंडिकेट करते रो ऑफ एफ इन एन वन जे कहीं एब्सॉर्ब करे कौन एब्सॉर्ब करे तो एन वन एब्सॉर्ब करते इन टू एन वन वेरी खास ध्यान रखो एन वन इज द नंबर ऑफ एटम एट द लोअर लेवल जो अँलू है रो एफ इज द फोटोन डेन्सिटी रेडी द रेट ऑफ एब्सॉर्प्शन ट्रांजेक्शन इज गिवन बाय हम जो कॉन्स्टंट तब अँ दूर करो एट शू अँ मूके प्रपोर्शनल निशानी दूर करो ए मूके बी वन टू आ मीनिंग आव थो कि एन वन में जो इलेक्ट्रॉन था अथवा तो एन वन जो फोटोन जो है एन वन एटम तब एटम कही आपको एन वन एटम जैसे एनर्जी शू करी एब्सॉर्ब करी क्या वो गो हायर लेवल में वो गो એટલે બી વન ટુ ઇન્ડિકેટ કર્યા રેડી બી વન ટુ ઇન્ડિકેટ કર્યા એના માટે વન ટુ ટી માટે અને બાકીનું એમ નેમ અહીંયાનું આ ઇક્વેશન તમારું બરોબર થાય છે અને અહીંયા અહીંયા જો તમને કીધેલું હોય ટ્રાન્ઝેક્શન બી વન ટુ નું મિનિંગ શું થયું ટ્રાન્ઝેક્શન થયું એન વન થી ટુ નું રેડી બી વડે ઇન્ડિકેટ કર્યા એમાં કાંઈ છે નહીં તો સ્ક્રીનશોટ પાડી લ્યો અને બાકીની થિયરી જે છે હવે સ્પોન્ટેનિયસ ઇમિશનની નેક્સ્ટ લેક્ચરમાં જોશું જ્યાં સુધીનું રાખીએ આપણે.